શહેરમાં આવેલ વૈજનાથ મંદિર ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોને પાકમાં થયેલી નુકસાનીનું વળતર તેમજ પાક વીમો ચૂકવવામાં આવે તેવું ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોની લડતને વધુ મજબૂત બનાવી ખેડૂતોને પોતાનો હક અપાવીશું. ખેડૂતોને પાક વીમો મળે અને ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ થાય તેવા હેતુ સાથે શહેરમાં આવેલ વૈજનાથ મંદિર ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ યુવા નેતા હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વહેલામાં વહેલી તકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, જેથી ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને તાત્કાલિક પાક વીમો ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે જ એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીને ધ્યાને નહીં લે તો આગામી દિવસોમાં ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત બનાવીશું. આ ખેડૂત સંમેલનમાં કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ તેમજ ખેડૂત આગેવાનો તેમજ ટંકારાના ધારાસભ્ય, મોરબીના ધારાસભ્ય, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, પાલિકા સદસ્ય, યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય અને હળવદ પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઈ પટેલ સહિત હળવદ કોંગ્રેસના આગેવાને ભારે જહેમત ઉઠાવી હતી. આજે હળવદ ખાતે જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે અને આમાં પાક વીમો મળે અને દેવું માફ થાય આવા મુદ્દા સાથે અલગ અલગ તાલુકાઓની અંદર કાર્યક્રમ કરીએ છીએ. આજે હળવદની અંદર કાર્યક્રમ હતો, મોટી સંખ્યામાંથી અલગ અલગ ગામમાંથી ખેડૂતો આવ્યા હતા અને ચોક્કસ રીતે આવનારા દિવસોની અંદર ખેડૂતોની લડાઈને, ખેડૂતોના આંદોલનને મજબૂત બનાવવામાં આવશે, જેથી ખેડૂતોની સમસ્યાનું સમાધાન થાય. મહેન્દ્ર મારુ સાથે મેહુલ ભરવાડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, હળવદ.